ને મિત્રો, રેલવે બોર્ડમાં અગાઉ પૂછાયેલા પ્રશ્ન પેપરમાંનું રીઝનિંગનો આ એક સમ તમારી સામે છે. અહીં તમે ધ્યાનપૂર્વક જોશો તો આકૃતિ આપી છે અને પૂછ્યું છે કે ક્યુ જુદું પડે છે, એટલે કે અહીંયા કઈ આકૃતિ જુદી પડી રહી છે. તો જરા ધ્યાનપૂર્વક જુઓ તો આમ તો તરત પકડાઈ જાય એવું છે, કારણ કે કંઈક સ્પષ્ટ આકાર તમને દેખાઈ રહ્યું છે. ત્રિકોણ છે, ચતુષ્કોણ છે, પંચકોણ છે, પણ તમે જોશો કે અહીંયા કંઈક અલગથી દેખાઈ રહ્યું છે. એટલે તમે તરત જ કહેશો કે સર, જે ડી છે હેને એ જુદું પડે છે. તો આવા સમની અંદર તો બસ તમે જોશો અને તરત ઓળખી જશો. જોઈએ નેક્સ્ટ. અહીં પણ એક આવું પૂછ્યું હતું કે ભાઈ ક્યુ જુદું પડે છે, અને અંગ્રેજીના શબ્દો છે જેમ કે કપબોર્ડ છે, સોફા છે, ચેર છે અને પેપરવેટ છે. મિત્રો તમે પકડી લીધું છે અને સાવ સાચી વાત છે, કારણ કે કબોર્ડનું એટલે કબાટનું હોવું, સોફા સેટ હોવા, ચેર હોવી, ખુરશી હોવી, આ બધું એક ફર્નિચરના ઓલામાં ભાગમાં છે, જ્યારે પેપરવેટ છે એ અલગ પડે છે. એટલે કે તમે તરત કહેશો કે સર આનો જવાબ આવશે ડી. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. મિત્રો ઘણા લોકો એમ કહે છે કે સર હોમવર્કમાં મજા આવે છે. ચલો એક હોમવર્ક આપી દઉં તમારે. સવાલ તો એ જ છે કે ક્યુ જુદું પડે છે. તો ફટાફટ તમે સ્ટાર્ટ કરજો અને તમારે એ કહેવાનું છે કે કયું જુદું પડે છે. પણ વાત એટલી છે કે કેટલા સમયની અંદર તમે સ્ટાર્ટ કરો છો અને કેટલા સમયમાં એ પૂરું થાય છે. તો અહીંયા તમારે નક્કી કરવાનું છે કે કયું જુદું પડે છે, કઈ સંખ્યા તમને જુદી દેખાઈ રહી છે. તો મિત્રો તમને 100% આવડી જશે, કારણ કે હવે મને ખાતરી છે. પણ હા, થોડુંક લેવલ થોડુંક આમ જસ્ટ અપ કર્યું છે, પણ તમને મન લાગે છે વાંધો નહીં આવે. તો બસ જરૂરથી તમારી કોમેન્ટ્સની અંદર તમારા જવાબ અને કેટલી સેકન્ડ લાગી આ બે વસ્તુ જરૂરથી મોકલજો. તો મિત્રો ફરીથી નવી વાત સાથે મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ.